भाभर તાલુકાના બરવાડા ગામે 8 વર્ષ અગાઉ ભત્રીજાને સમાધાન માટે બોલાવી બે સગા કાકા અને ભાઈ દ્વારા લાકડી ધોકા વડે હુમલો કરી ઈજાઓ કરી મોત અને ગાંઠ ઉતારી દીધો હતો, જે અંગેનો કેસ દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટ ખાતે ચાલી જતા તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી ત્રણેય આરોપીઓને આજીવન કેદ અને 5,000 નો દંડ ફટકાર્યો હતો. ભાભર ગામે રહેતા કાંજીભાઈ શંકરભાઈ માળીના દીકરા મહેશ માળીને તારીખ 9/9/2013 રોજ કાંજીભાઈ માળીના ભાઈઓ ગજાભાઈ શંકરભાઈ માળી, રતનસિંહ શંકરભાઈ માળી અને ભત્રીજા અમૃતભાઈ રતનસિંહ માળી દ્વારા અગાઉના વિવાદ બાબતે સમાધાન કરવા માટે તેમના ખેતર ભાભર તાલુકાના બરવાડા ગામે બોલાવી કાવતરું કરી ધોકા લાકડીઓ વડે હુમલો કરી મહેશભાઈ કાંજીભાઈ માળીને ઈજાઓ પહોંચાડતા તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે મૃતકના પિતા કાંજીભાઈ શંકરભાઈ માળીએ ભાભર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો, જે અંગેનો કેસ શનિવારે દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ડીવી ઠાકુરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી તમામ પુરાવા આરોપી વિરુદ્ધ હોવાથી ફરજ પરના ન્યાયાધીશ કે એસ હીરપરા દ્વારા ત્રણેય આરોપીઓને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડ આપતો ચુકાદો ખુલ્લી કોર્ટમાં આપતા કોર્ટરૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો.